નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંદિર વિદ્યાપીઠ દરગ્રા યુટ્યુબના માધ્યમથી આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે મિત્રો ચાલો મિત્રો આપણે આજે ચોથો લેક્ચર આપણે ભણવા જઈ રહ્યા છીએ એમાં ત્રણ લેક્ચર અંદર એ આપણે જોયું કે પહેલું જે વેદામૃતમ જે છે એ પાઠના શ્લોકોને આપણે ભણ્યા એનું હોમવર્ક પણ તમે કરી નાખ્યું છે અને એના શ્લોક પણ તમને આવડતા જ હશે ચાલો આપણે હવે નવો મુદ્દો એટલે કે નવો પાઠ તરફ જઈએ જે પાઠ આપણે ગદ્યની અંદરથી મિત્રો આપણે ટોટલ દસ ગદ્ય અને દસ પદ્ય છે એમાં પહેલાં સેમેસ્ટર અંદર આપણે જો કે પાંચ ગદ્ય અને ચાર ગદ્ય પૂછાતા હોય છે એની અંદરથી આપણે હવે એક પછી એક ગદ્ય અને પદ્ય એ રીતે આપણે પાઠનું વર્ગીકરણ કરીશું તો આપણે હવે આગળ જઈએ પહેલું ગદ્ય જે છે જેનું નામ છે પૃથ્વી ચરિતમ એટલે એનું ગુજરાતી અર્થ બને છે કે પૃથ્વીનું ચરિત્ર પૃથ્વી ચરિત્ર એટલે શું આપણે સમયને લેવું નથી આપણે ઝડપથી આપણે આગળ વધીએ આમ તો ઘણા બધા તમે સાયન્સના બીજા વિષયો જે છે એની અંદરથી તમે આગળ વધતા ગયા છો લગભગ તો પહેલું સેમેસ્ટર એમાં પણ પૂરું થવા આવ્યું જ હશે પણ હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રભુતાના પગલાં કેને માનતા હોઈએ એવી રીતે આપણે કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ તો આપણે હવે થોડુંક ઝડપથી ચાલી તેની સમકક્ષ બનવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આપણે લઈએ અગિયારમો પાઠ પૃથ્વી ચરિતમ જેનો અર્થ થાય છે કે પૃથ્થુ ચરિત્ર હવે કોણ છે અને એનું વર્ણન વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે જેના અર્થમાં હવે આની અંદરથી આપણને બૌદ્ધ પાઠ આપતો આ એક પાઠ છે તે જીવનની અંદર નિષ્ક્રિય બનીને બેસવું તેની કરતા કોઈ પણ કાર્ય કરી અને પોતાની જાતને ઘસી દઈએ એ બાબતને આપણે ધ્યાન આપ્યું છે તો દરેક મિત્રોએ પોતે પાઠ્યપુસ્તક લીધું હશે એવી આશા છે અને આપણે પાઠ્યપુસ્તકમાં સાથે જ પ્રસ્તાવના પણ લઈએ પ્રસ્તાવનામાંથી પણ એકાદો પ્રશ્ન પૂછી શકાતો હોય છે એટલે પ્રસ્તાવનાને ધ્યાનમાં રાખી અને આપણે પાઠ લઈએ ચાલો પછી એજી સરકાર દ્વારા જે કાંઈ પેપર સ્ટાઇલ આવશે તેના પરથી આપણે પેપર સ્ટાઇલ તમને આપીશું અત્યારે તો આપણે જોયું કે દસમા ધોરણની અંદર જે પેપર સ્ટાઇલ ત્રીસ ટકાનો અભ્યાસક્રમ આપ્યો હતો પણ એ ગયા વર્ષની સ્ટાઇલ પ્રમાણે હતી પણ હજી પણ એમાં થોડુંક ત્રીસ ટકાનું ગુણાંકન જે છે ઘટાડવામાં આવ્યું એટલે કે ગુણાંકન ઘટાડ્યું છે જેને કહીએ છીએ માર્જિન અઘરો જે હતા શબ્દો એ શબ્દોને અઘરા કરી અને એને ઘટાડવામાં આવ્યું છે જે વિકલ્પ જ્યાં નહોતા આપતા ત્યાં વિકલ્પ આપવા માંડ્યા છે એટલે જે આપણે હજી આની કોઈ સ્પષ્ટતા કરી નથી એટલા માટે આપણે જ્યારે સ્પષ્ટતા કરશે કે કેવી પેપર સ્ટાઇલ છે તે પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીશું તો ચાલો લઈએ આપણે મિત્રો પૃથ્વી ચરિતમ પ્રસ્તાવના આપણે દરેક પોતાના પુસ્તક ની અંદર ધ્યાન રાખી અને પ્રસ્તાવના જો છે અહીંથી હું પ્રસ્તાવના બોલું છું થોડોક સમજાવતો પણ જઈશ એટલે તમારે સાથે સાથે તમારે ધ્યાન આપવાનું છે હું જ્યાં અંડરલાઈન કરાવવાનું કહું ત્યાં તમારે અન્ડરલાઇન પણ કરવાની છે તો લઈએ આપણે પૃથ્વ ચરિત્ર કે પૃથ્વ રાજાનું ચરિત્ર દરેકની પાસે પુસ્તક છે તો પુસ્તકનો ઉપયોગ પણ કરી શકે છે તો લઈએ પ્રસ્તાવના વ્યાસની રચના મનાતા આપણે જાણો છું કે વ્યાસ ભગવાન થઈ ગયા જેને મહાભારતની રચના કરી મહાભારત મહાકાવ્ય લખ્યું એ મહાભારત નામનું મહાકાવ્ય જે છે આજ સુધી એવું કોઈ પણ પુસ્તક એ નથી એટલે મહાકાવ્યમાં ગણના છે એની અંદર દસ લાખ કરતા શ્લોકો સમાવવામાં આવ્યા છે અઢાર અધ્યાયો જે મહાભારતનું યુદ્ધ થયું એ અધ્યાયોનું વર્ણન એ પણ આપણને એમાં કરવામાં આવ્યું છે એટલે કે વ્યાસની રચના મનાતા અઢાર પુરાણોનું તો ત્યાં આંદોલન કરજો મિત્રો કે વ્યાસે જે રચના બનાવી એની અંદર અઢાર પુરાણો સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે કારણ કે તે વખતના સમયમાં આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એ સર્વ ભાષાઓની જનની છે દરેક ભાષાઓનું સ્ત્રોત કહી શકાય છે એટલે એ સંસ્કૃતમાં જ એ ઋષિ મુનિઓ દેવોએ આ રચનાઓ કરેલી હોવાનું મનાય છે એટલે આ સાહિત્ય જે છે એ પુરાણો પણ એ સંસ્કૃતની અંદર જ લખાયેલા છે એમાં વિશિષ્ટ સ્થાન પણ આપવામાં આવ્યું છે પુરાણનું વિષયગત લક્ષણ જે પુરાણ જે છે મૂળ વિષય એ શેનું બનેલું છે શેનું લક્ષણ છે એ આપતા એ પોતે કહે છે કે પુરાણમ પંચ લક્ષણમ પુરાણમ પંચ લક્ષણમ અર્થાત કે પુરાણના પાંચ લક્ષણ છે કયા માધ્યમ આપવામાં આવે છે કયા કયા માધ્યમથી લક્ષણો ગણવામાં આવે છે એની વાત પણ અહીંયા એ કહે છે કયા કયા જેમ કે સ્વર્ગ સર્ગને આપણે બીજો શબ્દ સ્વર્ગ તરીકે ઓળખીએ છીએ જેને કે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન આ સર્ગ જે છે એ સ્વર્ગ નહીં પણ એ સર્ગ નામનો એક સાહિત્ય છે જેની અંદર સૃષ્ટિ એટલે કે આ જે બ્રહ્માંડ જે બચાવવામાં આવ્યું છે એ બ્રહ્માંડનું વર્ણન કેવી રીતે થયું એ સર્ગ નામના પુસ્તક એટલે કે સાહિત્યમાંથી એની વિશિષ્ટતા એ બતાવવામાં આવી છે પછી લઈએ પ્રતિસર્ગ બીજું લક્ષણ એટલે કે બીજું કહે છે પુરાણનું પ્રતિસર્ગ તેની અંદર શું કહે છે કે સૃષ્ટિનું પ્રલય નું વર્ણન આપણે સૌ જાણીએ છીએ કે આપણા ચાર યુગો છે જ્યારે જ્યારે યુગ પરિવર્તન થતું હોય છે ત્યારે સૃષ્ટિનું એ પ્રલય થતો જોવા મળતો હોય છે પછી જ નવા યુગની શરૂઆત થતી હોય છે એટલે જે જે યુગ બદલાયો ત્યારે જે જે પ્રલયો થયા કેવી રીતે પ્રલયો થયા કોને બચાવવામાં આવ્યા કોનો ઉત્પત્તિ થઈ તે આ પ્રતિસર્ગની અંદર આપવામાં આવ્યું છે પછી ત્રીજું છે વંશ તો વંશ એની અંદર સૂર્ય વંશ અને ચંદ્ર વંશમાં થયેલા રાજાઓની યાદી તો સૂર્યવંશ એ કયા રાજાઓ હતા તો સૂર્યવંશની અંદર જે શ્રી રામ ભગવાન વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર જેને કહીએ છીએ એ શ્રી રામ ભગવાનના જે પૂર્વજો થઈ ગયા એ પૂર્વજો એ કેવા કેવા મહાન કાર્યો કર્યા એ મહાન કાર્યો આ સૂર્યવંશની અંદર આપવામાં આવેલા છે બીજું છે ચંદ્રવંશ ચંદ્રવંશ એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો વંશ જેની યાદુ વંશ તરીકે પણ કહેવામાં આવે છે આ વંશ એ ત્રીજા એ લક્ષ્ય અંદર મૂકવામાં આવ્યું છે પછી આવે છે મનવંતરમ મનવંતરમ એટલે કે બે મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન મનુ આપણે આપણે જાણીએ છીએ કે મનુષ્ય શા માટે કહેવાય કારણ કે આપણે મનુના પુત્રો છીએ એટલા માટે મનુષ્ય કહેવાય બ્રહ્માજીએ પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિની રચના કરવાનું કાર્ય ભાર સોંપવામાં આવ્યું ત્યારે બ્રહ્માજી એ પોતાના અંગમાંથી એ આ મનુ નામના પુત્રને ઉત્પન્ન કર્યો અને એ જ મનુએ આખા પૃથ્વી ઉપર એનો વિસ્તાર કરાવ્યો એટલે એ મનુના વંશ તરીકે આપણે કહીએ છીએ પણ પણ બીજા બીજા મનુ એ એ પૃથ્વી ઉપર રહેલા મનુની વાત થઈ છે છે એટલે કે આ વચ્ચે જે તરીકે મૂકવામાં આવે છે અને છેલ્લે જે વંશાનું ચરિત્ર એટલે જે જે પૃથ્વી ઉપર જે જે અલગ અલગ વંશ પરંપરાગત રીતે રાજાઓ થઈ ગયા એ રાજાઓ અને એના પરાક્રમો વિશે જે મહાન રાજાઓ થયા એ

એ પુરાણના લક્ષણ તરીકે એની અંદર મૂકવામાં આવેલા છે પરંપરા હોય તો આવે છે સાહિત્યની દ્રષ્ટિએ જો કોઈ હોય તો આપણા વેદો છે મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે વેદો જે રચાયા એ વેદો બીજા કોઈ પણ સાહિત્યમાં રચાયા નથી એટલા માટે ભારતીયની પ્રાચીન પરંપરાની વાત કરીએ અને ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે જો આપણે પુરાણો વિશે જાણવું હોય પુરાણોની અંદર થઈ ગયેલા પૃથ્વીને ઉત્પત્તિ વિશે પ્રલય વિશે બધી જ માહિતી મેળવવી હોય તો આ પુરાણો જે છે એ ભણવા આવશ્યક છે એ માટે આપણે એ જરૂરી બનતા હોય છે આગળ લઈએ વળી સામાન્ય જનમાનસ માણસ પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં વર્ણિત મહાનુભાવોના જીવન જાણી શકે છે જો માણસે તેના અનુલક્ષીને બનવું હોય તો ઘણા બધા પુરુષો મહાન પુરુષો આપણા ભૂતકાળની અંદર બની ચૂક્યા વંશોની અંદર થઈ ચૂક્યા જો આપણે એના જેવું બનવું હોય તો આપણે એના જીવન વિશે એ આપણે આધારભૂત માહિતી મેળવી પડતી હોય છે વિચારો મિત્રો કે આપણે કોઈ પણ ફિલ્મની બાયોપિક બનાવી હોય કોઈ પણ કલાકારનું કિરદાર આપણે ભજવું હોય તો કોઈ પણ એ અભિનેતા હોય છે તો એની બાયોપિક એટલે કે એના જીવનને એ પોતાની સાથે વણી દેતો હોય છે અને પછી જ એ પોતે રંગમંચ ઉપર પોતે કલાકારી આદરતો હોય છે તો આપણે પણ જો તેના જેવું બનવું હોય જો મનમાં નિશ્ચય કર્યો હોય દૃઢ સંકલ્પ કર્યો હોય તો આપણે પણ એવા જ બની અને એના જીવનના અનુરૂપ બનવું પડતું હોય એના જીવન વિશે વાંચવું પડતું હોય તો જ આપણે એના અનુલક્ષીને બની શકતા હોઈએ છીએ એટલે કે માણસે કોઈ પણ મહાનુભાવોની જાણકારી પ્રાપ્ત કરવા તેના જીવન વિશે વધારું વાંચવું બનતું હોય છે અને તે જ પ્રમાણે પોતાનું જીવન બનાવવાની અને તેની તે પ્રમાણે જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે જ પ્રમાણે આપણે એને જીવન જીવવું જોઈએ અને તે પ્રમાણે આપણે એની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ આગળ લઈએ મત્સ્ય પુરાણમાં આવતા પૃથ્વી ચરિત્રના આધારે જો કે અઢાર પુરાણો છે એમાં ઘણા બધા પુરાણોમાં મત્સ્ય પુરાણ છે મંડુક પુરાણ આપણે સત્યમેવ જયતે જે છે મંડુક પુરાણમાંથી લેવામાં આવેલું છે એવા અઢાર પુરાણો પૈકી એક આ મત્સ્ય પુરાણ જે છે એની અંદર આ પૃથ્વી ચરિત્રના આધારે આ પાઠને સંપાદિત કરવામાં આવ્યો છે તો કરજો કે કયા પુરાણમાંથી આ પાઠને લેવામાં આવ્યો છે તો આવે છે મત્સ્ય પુરાણ એ આપણે પછી તો લેજુ હવે આ પુરાણોમાં ભૂમિનું દોહન કરી ભૂમિનું દોહન એટલે શું આપણે તો કોઈ ગાય પશુ જે છે ભેંસ બકરી એનું આપણે દોહન કરતા હોય છે એમાંથી આપણે દૂધની પ્રાપ્તિ કરતા હોય છે એટલે ભૂમિનું દોહન એટલે શું ભૂમિનું દોહન એટલે કે ધરતીને પુષ્કળ મહેનત કરી આપણે ખેડી અને એમાંથી સારી એવી આપણે પ્રાપ્તિ કરવી એ એ એ ભૂમિનું દોહન કહેવામાં આવે છે છે તો રાજા જે એને પણ રીતે મદદ કરવા માટે ભૂમિરૂપી ગાયનું દોહન કર્યું એ પાઠની ની આપણે આવશે આપણે એનું વર્ણન પણ કરીશું એવા એ પુષ્કળ પ્રકારનું દૂધ એટલે કે અન્ન મેળવે છે અને ગરીબો અને દુખિયાઓની સહાયતા કરે છે એવાનું વર્ણન છે એટલે કે આપણે એમ જાણીએ છીએ કે પૃથ્વી ખેડવાની શરૂઆત એટલે કે ધરતીને ખેડવાની શરૂઆત ક્યારથી થઈ ધરતી ઉપરથી સારા એવા બીજ મેળવવાની પ્રાપ્તિ ક્યારથી થઈ તો એવું વર્ણન મત્સ્યપુરાણ ની અંદર પૃથ્વી રાજા એ એ

આ દોહનની ક્રિયા પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠના કેન્દ્રમાં આપણને આપ્યો છે એટલે બોધ પાઠ તરીકે આપણને એ મૂકેલો છે કે પાઠ દ્વારા પૃથુ ચરિત્રનું જીવન જે છે આપણને કેવી રીતે બોધ આપે છે એનો તાત્પર્ય મન કેન્દ્ર સ્થાને રહેલો છે એટલે થોડું ટૂંકમાં વાત કરીએ કે પૃથુ ચરિત્ર જે છે કેવી રીતે તો કે પૃથુ રાજા હોય છે એ વેનનો પુત્ર હોય છે પણ વેન રાજા જે છે એ પોતે એ સમાજની અંદર બહુ જ ખરાબ કાર્યો કરતો હોય છે અને સમાજને ચોર વગેરેની પ્રવૃત્તિ તેના સમયની અંદર વધી જતી હોય છે સજ્જનોને એને દુષ્કારે છે અને દુર્જનોને એ પોતે આવકારે છે એટલા માટે એક પરિસ્થિતિનું વાતાવરણ જે ખરાબ થતું હોય છે એટલે ઋષિ મુનિઓ જે છે આ વેનને દંડિત કરે છે અને એને મારી નાખે છે ત્યારબાદ વેનનો પુત્ર જે પૃથુ જે છે એ પોતે આ ગાદી ઉપર આવે છે અને ગાદી ઉપર આવતા વેનના શાસનમાં જે પીડાયેલી પ્રજા હતી એ વેન પૃથુ પાસે પોતે અન્નની માંગણી કરે છે અમને ખાવાનું ખાવાનું આપો આપો ત્યારે પૃથુ રાજા જે છે એ પૃથ્વીને વિનંતી કરે છે પૃથુ પૃથ્વી જે છે એ યજ્ઞ દાન વગરની બની ગયેલી હોવાથી એ અત્યારે નિર્જન છે એટલે પૃથુ રાજા જે છે એ પૃથ્વીને મારવા માટે દોડે છે ત્યારે પૃથ્વી જે છે એ ગાય બની અને ત્યાંથી નાસી છૂટે છે પણ અંતે એ પોતે પૃથ્વીરાજને વશ થઈ અને ગાય રૂપી ગોવાળે પૃથ્વીરાજે તેને દોહે છે અને એમાંથી એ પુષ્કળ દૂધની પ્રાપ્તિ થાય છે એટલે એ ધરતી એ આ દોહવાની ક્રિયાને કર્મકારક ગણી અને આપણને મૂકવામાં આવી છે તો આવી રીતે આપણે પૃથ્વી ચરિત્રનું વર્ણન આ પાઠની અંદર કરેલું છે તો આપણે લઈએ દરેકની પાસે પુસ્તક છે એટલે ફરજિયાત હું જો કે અહીંયા સંસ્કૃતમાં પણ લખું છું નીચે ભાષાંતર પણ કરું છું એટલે સાથે સાથે તમારે ભાષાંતર પણ લખવાનું છે એ ખાસ તમારે યાદ પણ કરવાનું છે અને ખા આ પાઠની અંદરથી એક ફકરો ભાષાંતરની અંદર પૂછાય છે જ એ ફાઇનલ છે એટલે તમારે આ આખે આખો પાઠ જે છે એ ભાષાંતર તમારે તૈયાર કરવાનું છે આપણે શીખીએ તો લઈએ સ્વયંભુવશ્ય સંસ્કૃતમાં એ લખું છું તમે પણ સંસ્કૃત અને આપણે ભાષાંતર પણ બે લખશો કે સ્વાયં ભૂવશ મનો વંશે અંગ નામક અંગ નામક રાજા અભવત તો પેલો આપણે અહીંયા અલ્પવિરામ આવે છે તો આપણે ત્યાંથી અટકી અને આપણે ભાષાંતર લઈએ તો જોઈએ કે સ્વયં ભવશ્ય મનોવંશે અંગ નામક રાજા અભવત જેનો અર્થ બને છે કે સ્વયં ભવશ્ય કે સ્વયં ભવશ્ય મનુના વંશમાં મનુ એટલે કે મનુના વંશ કેતા એનો આખો વિસ્તાર જે એકુળ છે તે કે મનુના વંશમાં અંગ નામનો અંગ નામક એટલે કે અંગ નામનો રાજા થઈ ગયો અથવા રાજા થઈ ગયો અભવત એટલે થઈ ગયો આગળ લઈએ બીજી પંક્તિ જે છે दयालू सह दयालु धर्मनिरत दयालु धर्मनिरत न उकलाय तो तुम्हारी पासे पुस्तक हो छे थोड़ा अक्षर खराब लगता है तुम्हारी माटे पण थोड़ा एडजस्ट कर लेवु तुम्हारे धर्मनिरत च आसीत તો આનું ભાષાંતર લઈએ આપણે સીધું આપણે જવાબ તરીકે લઈએ સહ એટલે કે તે અંગ રાજા કેવો હતો તો કે તે દયાળુ એટલે કે દયાળુ એટલે કે અને ધર્મ નિરતો કે ધર્મનિષ્ઠ હતો ધર્મનિયત એટલે કે ધર્મ નિષ્ઠ હતો આગળ લઈએ ત્રીજું શબ્દ છે તસ્ય

કે તેને તસ્ય એટલે કે તેને વેન નામનો વેન નામક એટલે કે વેન નામનો પુત્ર એટલે કે પુત્ર એટલે કે થયો તેને વેન નામનો પુત્ર થયો આગળ લઈએ સ હવે પુત્ર થયો એ રાજગાદી ઉપર આવે છે તો કે સહ એટલે કે તેણે શું કર્યું करते हो क्रूर हो क्रूर हो अल्प विराम अधर्म निरत च आसित च आ सीता तो ते क्यों हो तो कुछ तो कितनी ક્રૂર ક્રૂર એટલે કે ઘાતકી જે દયામાં માનનારો ન હોય એને આપણે ક્રૂર તરીકે ક્રૂર અને ચ એટલે કે અને આગળ લઈએ અને ધર્મ નિરત એટલે કે અધર્મી જેનામાં ધર્મનું કોઈ પણ કાર્ય ન હોય એટલે કે અધર્મી ચલો આપણે આટલું લઈએ ફરી વાર કે સ્વાયંભુષ્ય સંસ્કૃતમાં શબ્દ છે એટલે લઈએ

સ્તિ ક્રૂર અને અધર્મી હતો આગળ લે એમ દર્ો સગપુરુ કે નકી તેન યજ્ઞ દાના દિની તેન યજ્ઞ દાના કે હિન્દુ ધર્મની અંદર આપણે જાણીએ છીએ કે સારા એવા યજ્ઞો અને કાર્યો થતા હોય છે કે યજ્ઞ સત્કર્માની તો આનું ભાષણ તો લઈએ કે તેને તેનો એટલે કે તેણે યજ્ઞ અને દાના દિનિમ એટલે કે દાન વગેરે દાનાદિનિમ એટલે કે દાન વગેરે સત્કર્માણી એટલે કે સત કર્મોનો સારા કર્મનો કે સત કર્મોનો નિષેધ્ધાની એટલે કે નિષેધ કર્યો હતો નિષેધ કર્યો હતો તો એ રાજા બન્યો એટલે કે રાજા તરીકે એ પોતે સમાજની અંદર જાણો છો કે ઋષિ મુનિઓના પરંપરાની અંદર પ્રાચીન યુગ હતો એટલે એ આવા યજ્ઞ અને દાન કાર્યો એ થતા હોય છે એટલે આ જે વેન નામનો પુત્ર આવ્યો એટલે કે તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મનો નિષેધ કર્યો હતો નિષેધ એટલે કે નિષેધ કર્યો હતો આગળ લઈએ દુર્જના હા સત્કારિતા સંસ્કૃતમાં શબ્દ લઈએ અહીંયા दुर्जना सत्कारिता सत्कारिता लेके आवकार आप जो सत्कारिता सज्जना सज्जना च दुष्कारिता दुष्कार करो लेके इन्हें अपमानित करवा समाज के दुष्कारिता लेकिन दुर्जन है लेकिन दुर्जनों ने दुर्जनों लेकिन खराब व्यक्तियों के दुर्जनों ने सत्कार सत्कारिता लेके सत्कार लेके आवकार खराब व्यक्तियों दुर्जनों ने सत्कार अने सज्जन हाँ लेके सज्जनों ने सारा व्यक्तियों सज्जनों ने દુષ્કારીતા અપમાનિત કર્યા હતા આગળ લઈએ ફલત ફલત એટલે કે પરિણામે શું થાય આપણે જાણીએ છીએ કે રેઢી દુકાન મૂકી દઈએ તો કોઈ દેખરેખ રાખવાળું ન હોય તો આપણે જાણીએ છીએ કે એનું પરિણામ પણ એ રાજ્યની અંદર નીપજ્યું નહીવૃત્તિ ફલો ચોરા દિનામ પ્રવૃત્તિ પ્રવૃત્તિ सर्वत्र प्रवर्तिता सर्वत्र लेकिन बधे सर्वत्र प्रवर्तिता प्रवर्तिता जवाब लीए कि परिणाम है परिणाम है चोर आदि नाम के चोर वगैरह नहीं चोर वगैरह नहीं પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિ જે જે આચરણ છે બધે સર્વત્ર એટલે કે હતી હતી અથવા ફેલાઈ તો આવી રીતે આ વેન નામનો પુત્ર એ આવે છે ત્યારે સમાજની અંદર એ મનોના વંશની અંદર ડાઘ લગાડવાનું કામ એ કરે છે ફરી વાર લઈએ આપણે આટલું પછી આપણે ભાષાંતર તમને લખવા માટે આપીશું

અને ધર્મનિષ્ઠ હતો ચ જે પાછળ જતો હોય છે આપણે વચ્ચે ગુજરાતીમાં લેતા હોય છે પણ એ બંને શબ્દ ભેગા થતા હોય છે પછી ચ ન ઉપયોગ થતો હોય છે એટલે કે તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો તેને તશ્ય એટલે કે તેને વેન નામનો પુત્ર થયો સમભવત એટલે કે થયો તેને વેન નામનો પુત્ર થયો તે સહ એટલે કે તે ક્રુરહ અધર્મનિરત ચ આસિત વિપરીત થઈ ગયો અંગ નામનો રાજાનો પુત્ર છે એ ધર્મોનિષ્ઠ હતો દયાળુ હતો ત્યાંથી શબ્દ વિરુદ્ધ વિરુદ્ધાથી શબ્દો આવ્યા દયાળુનો વિરુદ્ધ શબ્દ કુર અને ધર્મોનિયતનો શબ્દ અધર્મોનિરત એટલે કે તે ક્રૂર અને અધર્મી હતો તે પોતે શાસન કરવા માટે બીજાની મારી અને પોતે શાસન કરનારો હતો કે તે ક્રૂર અને અધર્મી હતો હવે તે પોતે શું કરે છે તો કે તેન એટલે કે તેણે યજ્ઞ દાના દિનિમ સત્કામણી નિસિદ્ધાની કે તેણે યજ્ઞ અને દાન ઋષિમુનિઓ યજ્ઞ અને દાનની પ્રવૃત્તિઓ કરતા હોય છે રાજા તરીકે દાન આપવાની ફરજ એ હોય છે પણ આ વેન નામનો પુત્ર જે છે એ પોતે આવા યજ્ઞનો એ નિષેધ ફરમાવ્યા અને દાન કાર્ય ઉપર પણ એ રોગ ફરમાવી ਦਿੱતો હોય છે એટલે તેણે યજ્ઞ અને દાન વગેરે સત્કર્માણી એટલે કે સત્કર્મનો નિષેધ કર્યો હતો દુર્જના સત્કારિતા એટલે કે દુર્જનોને સત્કાર કરવામાં આવ્યો આ આવકારમ આવ્યા જેમ દૂરજનોની આવ કરે તો આપણે જાણીએ છીએ કે ઘરનું વાતાવરણ જે છે એવું જ થઈ જતું હોય છે એટલે એના મન ની વિપરીત પરિસ્થિતિ એ બતલા જતી હોય છે એટલે કે દૂરજનોને સત્કાર અને સજજનાહા એટલે કે સજજનોને દુષ્કારિતા એટલે કે અપમાનિત કર્યા હતા પછી ફલત કે પરિણામે ચોરાદી નામ એટલે કે ચોર વગેરેની પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિ જે આચરણ જે કરતા હોય વગેરે એટલે કે ચોર વગેરેની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તી એટલે કે બધે જ પ્રવર્તી હતી અથવા બધે ફેલાઈ હતી ચાલો મિત્રો આટલું તમે લખી નાખો પોતાની નોટબુકની અંદર પછી આપણે એનું ભાષાંતર સ્કૂલ ખુલશે પછી આપણે તમારી પાસે કરાવવામાં આવશે અને અને નોટબુકની અંદર પણ લખાવવામાં આવે છે એટલે ખાસ એ તમારે જોવાનું છે જેને ન દેખાતું હોય તો એ પાછળ ફરીથી એ લઈ શકે છે કેમેરો થોડોક સીધો થયો એટલે આવડે ચાલો ખાઈ ગયું તો આપણે આગળ ચાલીએ આગળ રીતનો પાઠ હવે શું થતું હોય છે એ પણ તમે હવે જોઈ શકો છો કે આપણે આગળ વેન જે છે એના રાજ્યની અંદર અંધાધૂંધી ફેલા જતી હોય અને એ જ રીતે એનું શાસન જે છે સારી રીતે ટકી શકતું નથી કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે માનીએ છીએ કે રાજાનું પદ આપવામાં આવે એટલે એને ભગવાનનું બિરુદ મળી જતું હોય છે એટલે ભગવાન કાર્ય કરવા માટે એને હોય એટલે એને ખાસ આવી રીતે કલ્યાણ એના માટે હિતાવહ કહેવામાં આવતું હોય છે આગળ લેવે ફલત એટલે કે પરિણામે ચોરાદિના આમ પ્રવૃત્તિ પ્રવર્તિતા એટલે કે ચોર વગેરેની પ્રવૃત્તિ ચારે બાજુ એટલે કે બધે જ એ ફેલાય હતી આગળ લઈએ તો શું થતું હોય છે સજ્જના સજ્જના ધનમ ધાન્યમ ધનમ ધાન્ય ચ દુર્જના દુર્જને સોરી દુર્જને પરિહૈય પરી હૈયતમ પરિહ્યતમ એનો અર્થ બને છે કે ચોરી લીધા કારણ કે કોઈ પણ આપણે પાડોશી પણ જોઈએ છે રહેવાની મજા આવે તો આ રાજ્યની અંદર તો દુર્જનોનું સામ્રાજ્ય વધી ગયું એટલે કે કોઈ પણ સારા માણસો હોય તો એને એ જીવન મુશ્કેલ બનતું હોય છે જેને કહીએ ને કે પોચી આંગળી હોય સોરી પોચું હોય ત્યાં આંગળી ખૂતાડવામાં મજા આવે એટલે કે જ્યાં માણસ બોલી ન શકતો હોય તો ત્યાં રોપ કરવાની મજા આવે કે જાઓ તમે કોઈ સામી વ્યક્તિ બળવાનું હોય તો ત્યાં આપણે કંઈ કરી શકતા નથી કારણ કે ત્યાં સામું પડે એટલે આવી જ પ્રવૃત્તિ આ સજ્જનો જે છે બોલી શકતા ન હતા એટલે શું થયું તો કે સજ્જના એટલે કે સજ્જનોના સજ્જનો એટલે કે સારા માણસોના ધન ધાન્ય કે ધન અને ધાન્ય ધન અને ધાન્ય ધાન્ય એટલે કે અનાજ ધન એટલે કે પૈસા દુર્જને હે તમે કે દુર્જનો એ એટલે ખરાબ વ્યક્તિઓ જે રાજ્યની અંદર આશ્રય આપ્યો છે કે દુર્જનો એ પરિહયત એટલે કે ચોરી લીધા ચોરી લીધા એટલે આવી પ્રવૃત્તિ જે છે એ એ અંદર રાજ્યની પ્રવૃત્તિ એટલા માટે હવે ત્યાં સજ્જનો સારું એવું રાજ્ય રહ્યું નહીં ઋષિ મુનિઓ પણ તેનાથી એ હેરાન પરેશાન થવા લાગ્યા એટલે કે ધન અને ધાન્ય સજ્જનોને ચોરી લીધા પછી આગળ લઈએ યજ્ઞ કર્મા કર્મ

જે યજ્ઞ કરતા હતા તો યજ્ઞ ઉપર પણ નિષેધ ફરમાવ્યો આવ્યો હતો દાન કાર્ય પણ એટલે બંધ કરાવ્યા હતા એટલે શું કીધું કે યજ્ઞ કર્મના અભાવે કર્મના અભાવ અભાવ એટલે કે એના પરિણામે અભાવે શું થયું દુર્ભિક્ષ એટલે કે દુષ્કાળ અથવા દુકાળ કે દુષ્કાળ પ્રવર્ત્યો અથવા દુકાળ પડ્યો દુષ્કાળ પડ્યો તો ધરતી પણ એ પણ એક માતા છે એ પણ એ માગતી હોય છે એને પણ આપણે આહુતિ આપતા આપવાની તૈયારી રાખવી જોઈએ એટલા માટે હવે આવું બધું થવા લાગ્યું એટલે એ રાજ્ય ઉપર હવે દુષ્કાળ પડ્યો આ અને કર્મના અભાવે આગળ લઈએ ભૂતલમ ભૂતલમ એટલે કે ધરતી ભૂતલમ યજ્ઞ દાન યજ્ઞ દાન

દાન રહિત ધની ધર્મમ એટલે કે ધર્મ વિહોણી ધર્મ વિહોણી એટલે શું કે એ કોઈ પણ કાર્ય એ પૃથ્વી ઉપર ન થયું ધર્મને લગતું એટલે કે ધર્મ વિહોણી થઈ ગઈ સજ્જાતમ એટલે થઈ ગઈ પહેલાના સમયની અંદર આપણે જાણીએ છીએ કે પ્રાચીન લોકો જે છે એ જે પ્રકૃતિ આપેલા જે તત્વો છે એની પૂજા કરતા પાણીની પૃથ્વીની વડ વૃક્ષોની પછી એ જમીનની પણ એ પૂજા કરતા હતા કારણ કે એના ઉપર આપણે રહીએ છીએ એ આપણને આશરો પૂરો પાડે છે એટલે આવી રીતે એની એ કાર્ય કરવું જોઈએ પણ આ જે વેનના રાજ્યની અંદર આ યજ્ઞ દાન વગેરે જે પૂજા થવી જોઈએ એ પૂજા એ બંધ કરાવવામાં આવી તેના સ્વરૂપ શું થયું તો ધરતી માતા એ રિસાય થાય છે કોઈ પણ વ્યક્તિ આપણને પણ જો ખાવાનું ન આપે તો આપણે કેવી પરિસ્થિતિ થતી હોય છે એવા જ હાલ જે છે ધરતી માતાને થયા આપણે જાણો છો કે બે હજાર એકની અંદર જે ધરતીકંપ કચ્છની અંદર આવ્યો ત્યાર પછી દરેક ગામની અંદર જ્યારે છવ્વીસમી જાન્યુઆરી હોય છે તો આજે પણ ગામડા ગામની અંદર આવા ધરતીનું પૂજન થતું જ હોય છે હવે એ એવું સ્વીકારે છે હજી પણ માને છે કે આપણે આ ધરતીને પણ આપણે કંઈક આપવું જોઈએ એને કંઈક આપણે કેમ દર આઠમ સાતમ આઠમ આવે સોરી નવરાત્રિની આઠમ અથવા નોમે આવે ત્યારે આપણે માતાજીને પૂજન આપણે એને જમાડીએ છીએ તો આવું જ કામ જે છે કંઈક ધરતી માતાને પણ આપણે આપવું જોઈએ બલિદાનના અર્થની અંદર કંઈક ક્ષમાના અર્થમાં એટલા માટે આવું કાર્ય જે છે એ ધરતીને ન થયું બંધ થયું એટલે ધરતી માતા શું દુષ્કાળ એ એ એ પ્રવર્તે છે 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 જે ઉઠતા હોય એટલે કે ભૂતલમ એટલે કે ધરતી યજ્ઞ અને દાન રહિત ધર્મ વિહોણી થઈ ગઈ ચાલો આપણે જ લઈએ આ ફકરો પહેલો પૂરો થયો છે ખાસ આ ફકરો જે છે એ પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો એટલે તમારે આ ફકરો જે છે એ તરીકે યાદ કરવાનો રાખવાનો છે ભાષાંતર ની સાવ સહેલો પણ છે એટલો બધો અઘરો પણ નથી એકવાર તમે એની નજર જો સારી રીતે ફેરવો છો તો તમને આ પગરો સારી રીતે સમજી પણ જશે છે તો લઈએ આપણે કે સજ્જનઃ એટલે કે સજ્જનો ધન અને ધાન્યમ ચ દુર્જન હે પરિહયતમ પરિહયતમ એટલે કે ચોરી લીધા કે સજ્જનોએ ધન અને ધાન્ય દુર્જનોએ ચોરી લીધા ફરી આગળ લઈએ કે સજ્જના ધનમ ધાન્યમ ચુરજને પર્યતમ યજ્ઞ કર્મ અભાવે યજ્ઞ અને કર્મના અભાવે યજ્ઞ કર્મ અભાવે કે યજ્ઞ અને કર્મના અભાવે દુર્ભિક્ષમ પ્રાવર્તમ એટલે કે દુષ્કાળ પડ્યો એટલે આવું કાર્ય બન્યું ભૂતલમ એટલે કે ધરતી યજ્ઞ દાન રહીતમ કે યજ્ઞો અને દાન રહીત ની ધર્મમ એટલે કે ધર્મો વિહોણી થઈ ગઈ ચલો મિત્રો આપણે આટલું લઈએ પછી આપણે આગળ જઈએ દરેક પોતે એમ નોટબુક ની અંદર આવું કામ આવું લખવાનું છે દરેકે જેને પણ મિત્રોને ખબર ન પડે તો હું હમણાં કહું છું પેલા લખી નાખીએ આપડે ચલો મિત્રો આપણે આજના માટે આટલું જ આપણે રાખીએ તો મિત્રો આ પહેલાં ફકરાની અંદર તમને કોઈ પણ પ્રકારની ખબર ન પડી હોય માહિતી તમને ખ્યાલ ન આવ્યો હોય તો દરેક મિત્રોએ મારો નંબર જે છે તે પોતાના મોબાઈલ નંબર અંદર એડ કરી લેવો ઘણા બધા મિત્રો જે છે એ મારો નંબર એમની પાસે છે ગયા વર્ષના જે જૂના છે એને ખબર જ છે એના લેશન પણ મારા એ વોટ્સઅપના માધ્યમથી આવે છે તો જેને ખબર ન પડે અને લેશન જે છે એ મારા મોબાઈલ નંબર પર્સનલ સત્તાણું ત્રણ સત્યોતેર સોળ છ બાવન વોટ્સઅપ પણ એક જ જ છે એટલે એ તમે દરેક મારે એક રાખું છું ઘણા ટાઈમથી એટલે આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવો અને ન આવડે તો મને કહેવું કોઈ પણ બાબતની તમે મનની અંદર ત્રીધા રાખવાની નથી બરોબર તો આપણે આજના માટે આટલું રાખીએ નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જે વેનનું શું થશે કેવી રીતે એ વેનને દંડિત થતું હોય છે એ આપણે નેક્સ્ટ વિડિયો અંદર જોઈશું જય હિન્દ જય ભારત